નમસ્કાર. આજે છે 10 નવેમ્બર. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે જન્મ જયંતિ છે ભારતીય સ્વતંત્ર સેનાની અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક શ્રી સુરેન્દ્રનાથ બેનર્જીની. સુરેન્દ્રનાથ બેનર્જી એમનો જન્મ 10 નવેમ્બર ઈસવીસન 1848 કોલકાતામાં થયો હતો. એમનું શિક્ષણ પણ કોલકાતામાં જ થયું અને કોલકાતા યુનિવર્સિટીમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા અને LLBની ડિગ્રી પણ ત્યાંથી એમને પ્રાપ્ત કરી. વર્ષ 1868 તેઓ ઇંગ્લેન્ડ ગયા સિવિલ સર્વિસીસની એક્ઝામ આપવા માટે. એ સમયે એમની સાથે રોમેશ ચંદ્ર દત્ત અને બિહારીલાલ ગુપ્તા પણ હતા. સિવિલ સર્વિસીસની એક્ઝામ તો એમને ક્લિયર કરી દીધી, પરંતુ વર્ષ 1869ની અંદર અંગ્રેજ સરકાર દ્વારા એક ડિસ્પ્યુટ ઉભો કરવામાં આવ્યો અને આ બાબત અદાલતમાં ગઈ અને અદાલતનો નિર્ણય એ આવ્યો કે ભારતીય લોકો સિવિલ સર્વિસીસની એક્ઝામ તો આપી શકે, પરંતુ સિવિલ સર્વિસીસમાં કર્મચારી તરીકે ના રહી શકે. તો એ સમયે સર સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતે એકલે હાથે બ્રિટિશ કોર્ટની અંદર આ મુકદ્દમો લડ્યા અને વર્ષ 1971 એમની જીત થઈ. એ પછીથી તેઓ આસિસ્ટન્ટ મેજિસ્ટ્રેટ તરીકે પણ નિમાયા, પરંતુ તેઓ શ્રી પોતાની એ ઇંગ્લેન્ડની નોકરી છોડી અને ભારતમાં પરત આવ્યા અને ભારતમાં આવી પોતે સામાજિક કાર્યકર તરીકે સમાજસેવામાં જોડાઈ ગયા. આ દરમિયાન એમને એક સંસ્થાની પણ સ્થાપના કરી અને એ સંસ્થાનું નામ હતું ઇન્ડિયન નેશનલ એસોસિએશન. બાદમાં આ સંસ્થાનું નામ બદલી અને ઇન્ડિયન નેશનલ કોન્ફરન્સ રાખવામાં આવ્યું હતું અને આ ઇન્ડિયન નેશનલ કોન્ફરન્સ નામની સંસ્થા દ્વારા એક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી કે જેમાં ભારતભરમાંથી વિવિધ રાજકીય નેતાઓ તેમજ સામાજિક કાર્યકરો, વકીલો અને કાયદાશાસ્ત્રીઓને એક સ્થળે એકત્રિત કરવા અને 3 દિવસનું એવું મહાસંમેલન કરવું કે જેને મહાસભા નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1880 અને વર્ષ 1883ની મહાસભાના સંચાલક તરીકે તો સર સુરેન્દ્રનાથ બેનર્જી પોતે જ રહ્યા હતા. જોકે આ કાર્યમાં એમને આનંદમોહન બોઝજીનો સહકાર ખૂબ જ પ્રાપ્ત થયો હતો. વર્ષ 1885 જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની રચના થઈ, એ સમયે સર સુરેન્દ્રનાથ બેનર્જીએ આ સંસ્થા ઇન્ડિયન નેશનલ કોન્ફરન્સનું વિલીનીકરણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં કરી નાખ્યું. એ પછીથી તો સર સુરેન્દ્રનાથ બેનર્જી પોતે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ પદે 2 વખત ચૂંટાઈ આવ્યા, જેમાં 1895 પૂનાની મહાસભામાં અને વર્ષ 1902 અમદાવાદની મહાસભામાં. વર્ષ 1905 જ્યારે બંગાળના ભાગલા પડ્યા અને એ આખા આંદોલનમાં સર સુરેન્દ્રનાથ બેનર્જીની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી. તેઓ મહત્વના લોકનેતા તરીકે એ સમયે ઓળખાયા. આ પછી વર્ષ 1906 તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી અલગ થયા અને સ્વદેશી નામના પક્ષની એમને એક રચના કરી. આ સ્વદેશી પક્ષ બન્યા પછી તો સર સુરેન્દ્રનાથ બેનર્જી પોતે ગાંધીજી, ગોપાલકૃષ્ણ ગોખલે, સર્વજની નાયડુ, મદન મોહન માલવિયા વગેરે એ સમયના અગ્રગણિત નેતાઓના સંપર્કમાં ખૂબ જ રહેવા લાગ્યા. બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા સર સુરેન્દ્રનાથ બેનર્જીની નિયુક્તિ કલકત્તાના ચીફ ઓફિસર તરીકે પણ એક વખત થઈ ચૂકી હતી અને આપણા આ લોકનેતા અને સામાજિક કાર્યકર એમનું અવસાન ભરતપુર શહેરમાં 6 ઓગસ્ટ 1925 રોજ થયું હતું. તો આજે દિનવિશેષ પરિવાર વતી એમને ખૂબ ખૂબ ભાવાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઈબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.